हेलो स्टूडेंट्स, अक्षर स्कूल द्वारा हूँ राठौर पूजा। धोरण सात में आपणे चैप्टर नंबर 1 पूर्णांक संख्याओ में आपणे आगळ जोईए। तो आजे आपणे पूर्णांक संख्या में विरोधी संख्या छे एटले शुं एना विषे जोवानुं छे। अहींया आपणे जोई शकीए के पूर्णांक संख्या ए नी विरोधी संख्या छे ए शू छे माइनस ए छे। पूर्णांक संख्या ए नी विरोधी संख्या शू मळशे माइनस ए। कोई पण प्लस साइन होय बराबर छे प्लस ए छे तो माइनस ए प्लस ए छे एनी विरोधी संख्या माइनस ए छे। तो प्लस ए अने माइनस ए बेनो सरवाळो करो तो आंसर तमने जीरो मळे छे। एटले आ बे छे एक बीजानी विरोधी संख्या कही शकीए। एक्जाम्पल आपणे जोई लईए के 76 नी विरोधी संख्या छे ई आपणने शुं मळे छे माइनस 76 मळे छे। एवी ज रीते माइनस 10 होय तो एमनी विरोधी संख्या छे ए आपणने शुं मळे छे तो के प्लस 10 छे। હવે તમે આ માઇનસ 10 અને પ્લસ 10 આ બે છે એ વિરોધી સંખ્યા શા માટે કહેવાય? કારણ કે માઇનસ 10 અને પ્લસ 10 નો સરવાળો કરતા અહીંયા તમે જોઈ શકો છો કે માઇનસ 10 પ્લસ 10 માઇનસ પ્લસ માઇનસ એટલે 10 માંથી 10 જાય તો આપણને આન્સર શું મળે છે? 0। માટે માઇનસ 10 અને પ્લસ 10 એ બંને એકબીજાની વિરોધી સંખ્યા છે આપણે કહી શકીએ છીએ। હવે આપણે એ જોવાનું છે કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો। પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો અહીંયા તમે જોઈ શકો છો। હવે એમના ગુણધર્મોમાં આપણે પહેલું જોવાનું છે સરવાળા વિશે સંવૃત્તતા। સરવાળા વિશે સંવૃત્તતા એટલે શું? તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરતા ફરી પૂર્ણ સંખ્યા જ મળે છે। એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ બે આપણે પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ એમનો સરવાળો કરવાનો છે અને એ સરવાળો કરતા જે આન્સર મળે છે એ પણ પૂર્ણ સંખ્યા મળે છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે 17 + 24 આપણે કર્યા તો જે આન્સર મળે છે આપણને શું મળે છે? 41। એટલે કોઈ પણ બે આપણે આ પૂર્ણ સંખ્યા લીધી એમનો સરવાળો આપણે કર્યો તો એ આપણને પાછી પૂર્ણ સંખ્યા જ મળે છે। એ ઉપરથી આપણે બીજી વસ્તુ પણ છે એ આપણે જોઈ શકીએ છીએ। અહીંયા છે તમે જોઈ શકો છો કે આપણે એવું લખેલું છે કે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાથી પૂર્ણાંક સંખ્યા જ મળે છે। તેથી આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા વિશે સંવૃત્તતા ધરાવે છે। જે આ પૂર્ણાંક સંખ્યાઓ છે જે આપણો પૂર્ણાંક સંખ્યા ગણ છે કે જેમાં ઋણ 0 અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે માટે પૂર્ણાંક સંખ્યાઓ છે એ સરવાળા વિશે સંવૃત્તતા ધરાવે છે। વ્યાપક રીતે કહીએ તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ અને બીનો સરવાળો કરતા આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે। આ પરથી આપણે એમ પણ કહી શકીએ કે કોઈ પણ બે આપણે પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ તો એમનો સરવાળો કરીએ તો આપણને આન્સર પણ પાછો પૂર્ણાંક સંખ્યા જ મળે છે। તેથી આપણે છે એમ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે છે એ સંવૃત્તતા ધરાવે છે।